જય માતાજી મિત્રો, હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ. આપણે બધા જાણીએ છીએ કે તુલસી માતાનું મહત્વ છે એ ધાર્મિક દ્રષ્ટિએ કેટલું બધું છે, કેમ કે તુલસી માતાનું મહત્વ એટલું બધું ધાર્મિક દ્રષ્ટિએ દર્શાવવામાં આવ્યું છે કે જો માત્ર રોજ સાંજે દિવસ આઠમે જો તુલસી ક્યારા પાસે માત્ર 3 અગરબત્તી કરવામાં આવે તો પણ આખી પોઝિટિવ એનર્જી છે એ આપણા ઘરમાં પ્રવેશતી હોય છે અને એનો ઘણો આપણને લાભ મળતો હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ તો તુલસી માતાનું મહત્વ છે તે, પણ આયુર્વેદની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો પણ ઘણું બધું એનું મહત્વ છે. આપણે બધા જાણીએ છીએ કે તુલસી માતાનું જે કાંઈ ઔષધીય રૂપે ઉપયોગ લેવામાં આવે છે એ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે, માટે ઔષધીય રૂપે જ્યારે પણ તુલસી માતાનો ઉપયોગ આપણે ઘરે કરવાનો હોય ત્યારે બે હાથ જોડી અને તુલસી માતાના છોડ પાસે ઊભા રહી બે હાથ જોડી અને પછી જ આપણે જે કાંઈ તુલસી માતાના પાન તોડવાના છે એ પાન પછી જ આપણે તોડવા, અને શક્ય હોય તો દિયાથી મેં એ પછી આ પાન તોડવાનો પ્રયત્ન ન કરવો. જો આપણે સાંજે જરૂર હોય તો દિયા આથમે એ પહેલાં આપણે પાનને તોડી લેવા. પણ બે વિનંતી એક વખત કરી લેવી કે ભાઈ મારે આરોગ્યની દ્રષ્ટિએ મારે જરૂર છે અને મારા આરોગ્યની સુખાકારી માટે હું આપના આ બે પાનનો ઉપયોગ કરું છું, એવી બે હાથ જોડીને વિનંતી કરી લેવી. તો ધાર્મિક દ્રષ્ટિએ અને ઔષધીય રૂપે તુલસી માતાના જે કાંઈ મહત્વ છે એ એટલા બધા દર્શાવવામાં આવ્યા છે કે જેટલા પણ આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. ઘણી વખત આપણે એવું જોયું હોય કે તુલસી માતા અચાનક આપણા ઘરમાં હોય અને સુકાઈ જાય, અને ઘણી વખત અચાનક કોઈ પણ કારણ ન હોય તો તે એકદમ લીલાછમ થઈ જતા હોય છે. તો અમુક ધાર્મિક દ્રષ્ટિએ એવી માન્યતાઓ રહેલી છે કે તુલસી માતાના જે કાંઈ ફેરફારો થાય છે એને લઈને આપણને એવા સંકેતો મળતા હોય છે કે ઘણી વખત આપણા માટે શુભ હોય કે અશુભ હોય, તો આપણને એવા સંકેતો મળતા હોય છે કે આ પ્રમાણે જો ફેરફાર થાય તો એ આપણને કઈ રીતે લાભ કે નુકસાન કરાવે છે, તો એ આપણને આગમ ચેતી આપે છે. પણ જો આપણે એને ઓળખીએ તો એક બે વસ્તુ આપણે જોઈએ કે શું ફેરફાર થવાથી આપણને લાભ કે નુકસાન થાય છે. તો સૌથી પહેલું આપણે જાણીએ કે જો આપણા ઘરમાં આંગણામાં તુલસી ક્યારો હોય અને જો અચાનક સુકાઈ જાય તો એવી માન્યતાઓ છે કે આપણને કોઈક વિપત્તિ કે કોઈક દુઃખ કે અશુભ સમાચાર મળવાના છે એવો સંકેત ઘણી વખત હોઈ શકે છે. કેમ કે ઘણી વખત આ પ્રમાણેનું આખો ફેરફાર થવાથી કંઈક એવી ઘટના બનવાની હોય તો આપણને એ સંકેત આપતું હોય છે, માટે થોડાક સાવચેત થઈ જવાની જરૂર છે. જે બનવાનું છે તો બનવાનું છે, થવાનું છે તો થવાનું છે, પણ જે કાંઈ આપણને દુઃખ આવવાનું છે કે એવો અશુભ સંકેત આવવાનો છે એના માટે આપણે તૈયારી શરૂ કરી દઈએ એવો સંકેત આપણને મળતો હોય છે. માટે જ્યારે પણ આવું થાય ત્યારે ખાસ આ બાબતનું ધ્યાન રાખો. બીજું કે જ્યારે પણ તુલસી માતાનો જે છોડ છે એ અચાનક કાંઈ ના હોય પણ લીલોછમ આપણને લાગે અને એમ લાગે કે ના ના એકદમ આમ તુલસી માતા ખિલખિલાટ કરતા હોય એવો આપણને લાગે, તો એનો મતલબ એવો છે કે આપણા ઘરમાં પોઝિટિવ એનર્જી તો આવી જ ગઈ છે, પણ સાથે સાથે એવા શુભ સંકેતો આપણને મળવાના છે કે આપણી ખુશીઓમાં ખૂબ વધારો થવાનો છે, એવા સારા સમાચાર મળવાના છે કે આપણને રાજી રાજી કરી દે, અને ઘણી વખત ધન પ્રાપ્તિના પણ આ સંકેતો હોતા હોય છે. માટે જે કાંઈ તુલસી માતાના ક્યારામાં તુલસીમાં જે ફેરફાર થાય છે એને લઈને ઘણી વખત આ પ્રકારના સંકેતો મળતા હોય છે, માટે તુલસી માતાના જેટલા પણ આપણે ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. સર્વજી નમઃ ચામુંડા, સારી તંદુરસ્તી આપે પ્રાર્થના. જય માતાજી.